સુરતના હજીરામાં ઉત્પાદિત થતો ઓક્સિજનનો જથ્થો આઇનોક્સે સુરતને આપવાનો ઇનકાર કરી તે જથ્થો મધ્યપ્રદેશ મોકલાઈ રહ્યો હોય જેને લઈ સુરત કલેક્ટરે સત્તાનો ઉપયોગ કરી અન્ય શહેર અને જિલ્લામાં જતો ઓક્સિજનનો સપ્લાય અટકાવી દીધો હતો. આઇનોક્સ દ્વારા સુરતથી 90 મેટ્રિક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો એરલિફ્ટ કરી મધ્યપ્રદેશ મોકલાઈ રહ્યો હતો ત્યારે કલેક્ટર દ્વારા જથ્થો અટકાવી દેવાયો હતો. સુરતને પર્યાપ્ત ઓક્સિજન મળ્યા બાદ ટેન્ક જવા દેવાયો હતો. સુરતના હજીરા ખાતે આવેલા આઇનોક્સ ખાતે સુરતની જરૂરિયાત જેટલો ઓક્સિજનનો જથ્થો ઉત્પાદિત થઈ રહ્યો છે, પરંતુ ઓક્સિજનની ફાળવણીમાં સુરતના કોરોને મૂકી દઈ રાજ્યના અન્ય શહેર અને જિલ્લાઓની સાથે ગુજરાત બહાર મધ્યપ્રદેશમાં ઓક્સિજન આપવાને પ્રાધાન્ય અપાયો હતો. હાલ સુરતમાં ઓક્સિજનને લઈ કટોકટી સર્જાઈ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન નથી ત્યારે સુરતની હજીરાની જ આઇનોક્સ કંપની દ્વારા એરલિફ્ટ કરી બુધવારે મોડી સાંજે 90 ટન જેટલો ઓક્સિજન જથ્થો મધ્યપ્રદેશ મોકલવામાં આવનારો હતો. જો કે અંગે જાણ થતાં જ સુરત કલેક્ટરે અધિક કલેક્ટર આર બોરડને પોલીસ કાફલા સાથે કંપની પર મોકલ્યા હતા. ત્યાંથી નવસારી, વલસાડ, વડોદરા, મધ્યપ્રદેશ જતા ઓક્સિજનના ટેન્કર અટકાવ્યા હતા. એટલું જ નહીં, જ્યાં સુધી સુરતને દૈનિક 120 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં નહીં આવે ત્યાં સુધી અન્ય રાજ્યો કે શહેરોમાં ઓક્સિજનનો સપ્લાય અટકાવી રાખવામાં ચીમકી આપી હતી. તો ઓક્સિજનની સાથે તંત્રએ નાઇટ્રોજન અને આર્ગનનું સપ્લાય પણ અટકાવી દીધો હતો. ઓક્સિજન હજીરા સ્થિત કંપનીમાં રોજિંદા 200 થી 225 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે, તેમાંથી 120 મેટ્રિક ટન જથ્થો ફાળવવા પણ ઇનકાર કરી રહ્યું હોય. માંડ માંડ 80 થી 90 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો આપે છે. બાકીનો 135 થી 140 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશ અને ગુજરાતના વડોદરા, નવસારી, વલસાડને આપે છે. હાલ તો સુરત કલેક્ટરે હવે સત્તાનો સદુપયોગ શરૂ કરતા સુરત ખાતેના ઓક્સિજન પ્લાન્ટમાંથી વહેલી તકે સુરતને ઓક્સિજન મળશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.